વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા જ રાજ્યમાં ઉનાળાએ અલગ મિજાજ દેખાડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું, જેના પરથી આગ વરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાય છે. 45 ડિગ્રી સાથે હિંમતનગર રાજ્યમાં સૌથી ગરમ શહેર નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું. અમદાવાદમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયું, જે સળંગ બીજા દિવસે સિઝનમાં સૌથી ગરમ દિવસનો નવો રેકોર્ડ થયો હતો. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 5 દિવસ તાપમાન 42 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે સોમવાર અને મંગળવારે યલો એલર્ટ અપાયું છે. તો બીજી તરફ હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 22 મે સુધી તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેશે અને બાદમાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રિના 31 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધારે નોંધાયું હતું. તો 44 ડિગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યું છે ગુજરાત. પોરબંદર, રાજકોટ, દ્વારકા તમામ એ વિસ્તારો કે જ્યાં હીટવેવની આગાહી છે અને હજી ગરમી વધવાની છે, ગરમી નવા રેકોર્ડ પણ તોડી શકે છે. આજે અમદાવાદમાં પણ તાપમાનનો પારો સતત 44 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 થી 3 દિવસ હજી ગરમીનું જોર વધશે. અમદાવાદમાં તો 2.2 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.